જો મિત્રો આપે હજી પણ એજ્યુસેફરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો વિડીયોની નીચેના ભાગમાં સબસ્ક્રાઇબ લખેલું છે એના ઉપર આપ ક્લિક કરો. બાજુની અંદર બેલ આઇકોન આવશે એના ઉપર આપ ક્લિક કરશો તો આપના મોબાઈલની અંદર એજ્યુસેફરની યુટ્યુબ ચેનલના નવા વિડીયોના અપડેટ મળતા રહેશે. નમસ્કાર મિત્રો, એજ્યુસેફર પરિવારમાં હરેશભાઈ જેઠવા આપનું સ્વાગત કરે છે. ગયા વિડીયોની અંદર મોડલ ઓક્ઝિલરી વિશે મેં તમને માહિતી આપી, એમાં આપણે પહેલો શબ્દ લીધો મે અને માઇટ, આ બંનેના ઉપયોગ વિશે મેં તમને માહિતી આપી. એકથી વધારે વખત અમારા વિડીયોસ છે એ તમારે જોતા રહેવા, એની અંદર એનો ઉપયોગ અને સાથે એના એક્ઝામ્પલ કે ખાસ આપણે યાદ રાખીશું. મે એટલે એના ત્રણ ઉપયોગ, પરમિશન, પોસિબિલિટી અને ગુડ વિશિસ. કોઈને કોઈ શુભેચ્છા એટલે મે યુ લીવ લોંગ, મે યુ હેવ હેપી જર્ની, મે યુ ગેટ ફ્લરિશ ઇન યોર લાઈફ એટલે મે. પછી પોસિબિલિટી છે એનું એકાદું એક્ઝામ્પલ યાદ રાખી લેવાનું, ધ સ્કાય ઇઝ ક્લાઉડી ઇટ મે રેન ટુ નાઇટ. પછી પરમિશન બતાવવા માટે મે આઈ જોઈન ધ ટૂર પપ્પા, પપ્પા હું પ્રવાસમાં જોડાઈ શકું. આ વિડીયોની અંદર આપણે એના પછીનો બીજો મોડલ તરીકે શબ્દ જે છે કેન વિશે માહિતી મેળવીએ. કેન એનો ગુજરાતી અર્થ થાય છે શકે છે. તમને થોડોક પ્રશ્ન થશે મનમાં કે ભાઈ મેનો અર્થ પણ શકે છે અને કેનનો અર્થ પણ શકે છે. મિત્રો, એના મિનિંગ કરતા એનો ઉપયોગ છે ને એ મહત્વનો છે. આપણે બધાના ઉપયોગ અહીંયા શીખવાના છે, બરોબર. જો આપણે અગાઉ વાત થઈ ગઈ, મોડલ્સ છે એ મૂડ સાથે સંબંધ બતાવે છે. મૂડનો અર્થ થાય છે મનોભાવ, આ વ્યક્તિના જુદા જુદા ભાવ રજૂ કરે છે. જો આગળ મે છે તો એમાં રજાનો ભાવ છે, ક્યાંક અનુમાનનો ભાવ છે, ક્યાંક શુભેચ્છાનો ભાવ. અહીંયા કેન છે એ શક્ય છે. પહેલાં આપણે જોઈ લઈએ, એ વર્તમાનકાળનું રૂપ છે, વર્તમાનકાળનું રૂપ છે. પછી કુડ છે, કુડ એટલે શક્યો, શક્યો અથવા શકતો હતો, શકતો હતો, એ ભૂતકાળનું રૂપ ગણાય છે, ભૂતકાળનું રૂપ. કેનનું ભૂતકાળનું રૂપ કુડ થાય છે, બરોબર. હવે કેન છે એનો પહેલો ઉપયોગ, કેન કાર્ય કરવાની, કાર્ય કરવાની શક્તિ, સામર્થ્ય, કૌશલ્ય, કૌશલ્ય, આવડત, આવડત, શક્તિ, સામર્થ્ય, કૌશલ્ય, આવડત, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે એબિલિટી, એબિલિટી દર્શાવે છે, દર્શાવે છે. કેમ છે એનો ગુજરાતી અર્થ થાય છે શકે છે. કોઈને કોઈ કામ કરવાની શક્તિ, કાર્ય કરવાની શક્તિ, કાર્ય કરવાની શક્તિ અંગ્રેજીમાં કેન દ્વારા બતાવી શકાય છે. અંગ્રેજી બોલીચાલીમાં મેની જેમ કેનનો પણ રોજબરોજ ઉપયોગ થાય છે. જો કોઈને કોઈ વ્યક્તિમાં કોઈને કોઈ કામ કરવાની શક્તિ છુપાયેલી હોય તો એ શકે છે, એ શક્તિ છે, શકે છે, શકે છે દ્વારા બતાવાય ગુજરાતીમાં, અને અંગ્રેજીમાં કેન દ્વારા બતાવાય છે. દાખલા તરીકે સચિન સારું ક્રિકેટ રમી શકે છે, વિરાટ સારું ક્રિકેટ રમી શકે, તો શકે છે એટલે કોઈ કાળ નથી, શકે છે એટલે મોડલ્સ. જો વિરાટ કેન, વિરાટ કેન પ્લે ક્રિકેટ વેલ, વિરાટ સારી રીતે ક્રિકેટ રમી શકે છે, તો આ કેન પ્લે, બરોબર. મોર સુંદર રીતે નૃત્ય કરી શકે છે, ધ પીકોક, પીઈ એસ યુ ઓ સી કે, ધ પીકોક કેન ડાન્સ વેલ, ડાન્સ વેલ, મોર સારી રીતે નાચી શકે છે. જો વિરાટમાં રમવાની શક્તિ રહેલી છે, મોરમાં નૃત્ય કરવાની શક્તિ રહેલી છે, ઘુવડ અંધારામાં જોઈ શકે છે. એન આઉલ, એન આઉલ કેન સી, એન આઉલ કેન સી ઇન ધ ડાર્ક, એન આઉલ કેન સી ઇન ધ ડાર્ક, તો કેન સી એ શક્તિ દર્શાવે છે. ઊંટ ઝડપથી રણમાં દોડી શકે છે, ધ કેમલ કેન રન, ધ કેમલ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ,
ઇન ધ ડેઝર્ટ. મારા મમ્મી સારી રીતે રસોઈ બનાવી શકે છે. માય મધર, માય મધર કેન કુક વેલ. માય મધર કેન કુક વેલ. તો આ કેન કુક, અહીંયા કેન રન. તો આ બધા જ વાક્યોની અંદર વ્યક્તિમાં જે કાર્ય કરવાની શક્તિ, વ્યક્તિમાં જે કાર્ય કરવાનું સામર્થ્ય, વ્યક્તિમાં જે કાર્ય કરવાનું કૌશલ્ય, વ્યક્તિમાં જે કાર્ય કરવાની આવડત જે રહેલી છે, જેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે એબિલિટી. તો એ એબિલિટી દર્શાવે છે આ કેન દ્વારા. ઇંગ્લિશમાં બતાવી શકાય, બરોબર? શક્ય છે, બસ શક્ય છે. અર્થ યાદ રાખો મિત્ર, એટલે એ કાયમ કરવાની કોઈ ને કોઈ શક્તિ આ બધાની અંદર એબિલિટી રજૂ થાય છે. વિરાટ કેન પ્લે ક્રિકેટ વેલ, ધ પીકોક કેન ડાન્સ વેલ, સુંદર રીતે નૃત્ય કરી શકે છે. એન આઉલ કેન સી ઇન ધ ડાર્ક, ઘુવડ અંધારામાં જોઈ શકે છે, એનામાં જોવાની શક્તિ છે. ધ કેમલ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ, ઊંટ ઝડપથી રણમાં દોડી શકે છે, એનામાં દોડવાની શક્તિ છે. માય મધર કેન કુક વેલ, મારા મમ્મી સારી રીતે રસોઈ બનાવી શકે છે. તો સારી રીતે રસોઈ બનાવવાની એમાં શક્તિ છે. જો ધ ફિશ કેન સ્વિમ ઇન વોટર, ધ ફિશ કેન સ્વિમ ઇન વોટર, પાણીમાં માછલી તરી શકે છે. ઇન વોટર, તો માછલીમાં પાણીની અંદર તરવાની શક્તિ છે. ગરુડ આકાશમાં ઊંચે સુધી ઉડી શકે છે. તો ધ ઈગલ કેન ફ્લાય હાઈ ઇન ધ સ્કાય, હાથી ભારે વજન ઉચકી શકે છે. ધ એલિફન્ટ કેન કેરી હેવી લોડ, તો કોઈને કોઈ કામ કરવાની શક્તિ બતાવી છે. યસ, ઇંગ્લિશમાં કેન દ્વારા બતાવી શકાય. તો કેનનો સૌથી વધારે ઉપયોગ છે મિત્રો, બરોબર? જેના માટે ઇંગ્લિશમાં એક જ શબ્દ તમે યાદ રાખો, એબિલિટી. કોઈને કોઈ કામ કરવાની આવડત, કોઈને કોઈ કામ કરવાનું સામર્થ્ય, કોઈને કોઈ કામ કરવાની શક્તિ, કૌશલ્ય આપણે બતાવવું છે તો એ કેન દ્વારા. તો આપણે રોજબરોજ બોલીચાલીમાં પણ સર હું આ દાખલો ગણી શકું છું, તો એ શકું છું આવ્યું, એટલે સમજી લેજો. બાર કાર્ડમાંથી એ કોઈ નહીં, એ શકું છું એટલે ઇંગ્લિશમાં કેન. સર આઈ કેન કાઉન્ટ ધીસ સમ. સાહેબ હું સારી રીતે ઇંગ્લિશ બોલી શકું છું, તો ઇંગ્લિશ બોલવાની શક્તિ. સર આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેલ, તો બોલવાની શક્તિ છે એમાં, બરોબર? તો કોઈને કોઈ કામ કરવાની શક્તિ બતાવી હશે તો એબિલિટી, તો એ ઇંગ્લિશમાં કેન દ્વારા બતાવાય છે. મેં આટલા 5 એક્ઝામ્પલ છે એ તમને આપ્યા છે, તો એ આપણે ખાસ યાદ રાખીએ. વ્યાકરણ છે એ હંમેશા એક્ઝામ્પલ દ્વારા યાદ રાખતા શીખો. એક્ઝામ્પલમાંથી પછી એ નિયમ સુધી પહોંચો. સીધે સીધો નિયમ ગોખવાની કોઈ જરૂર નથી. ગ્રામર ક્યારેય ગોખવાથી નહીં આવડે, ગ્રામર છે એ એક્ઝામ્પલ સમજવાથી જ આવડશે. તો શક્ય હોય એટલા એક્ઝામ્પલ આપણે રોજબરોજ બેઠા હોય તો ત્યાં પણ એમ કે એનો એપ્લાય કરીએ, એનો ઉપયોગ કરીએ આપણે. હું વહેલો ઉઠી શકું છું, પપ્પા તમે ચિંતા ન કરતા, એ કામ હું કરીશ. આઈ કેન ગેટ અપ અર્લી, ડોન્ટ વરી પપ્પા. મમ્મી હું બજારમાંથી વસ્તુ લાવી શકું છું. આઈ કેન બાય ધ થિંગ ફ્રોમ ધ બાઝાર, ડોન્ટ વરી. તો કેનનો ઉપયોગ આ રીતે બોલીચાલીમાં. લતા સારું ગાઈ શકે છે, લતા કેન સિંગ વેલ, બરોબર? તો કેન છે એ એબિલિટી બતાવે છે, પહેલો ઉપયોગ. પછી કેનનો બીજો ઉપયોગ છે મિત્રો, એ મેની જગ્યાએ તમે કેન પણ વાપરી શકો છો એકાદ પોઈન્ટની અંદર. તો એવો પોઈન્ટ છે એમાં રજા પરવાનગી આપણે લઈ લઈએ. કેન છે એનો બીજો ઉપયોગ, કેન કાર્ય કરવાની રજા પરવાનગી, કાર્ય કરવાની રજા કે પરવાનગી લેવા કે આપવા માટે મેની જગ્યાએ કેન પણ વાપરી શકાય છે. કોઈને કોઈ કામ કરવા માટેની રજા કે પરવાનગી લેવી છે તો એ રજા કે પરવાનગી લેવા માટે આમ તો જનરલી મેં વપરાય, મે આઈ હેલ્પ યુ. મમ્મી હું શું આપને મદદ કરી શકું? તો અહીંયા મમ્મીને આ વાક્યમાં મેની જગ્યાએ હું પણ કેન પણ વાપરી શકું. કેન આઈ હેલ્પ યુ મમ્મી,
આમ બોલી શકાય. તો કોઈને કોઈ રજા કે પરવાનગી પ્રશ્નાર્થ વાક્યમાં આપણે લેવી છે તો મેને બદલે કેન પણ વાપરી શકો. સાહેબ હું પ્રશ્ન પૂછી શકું, મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન સર, તમારે મે નથી વાપરવું, તો તમે ત્યાં કેન વાપરી શકો છો. કેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન, કેન આઈ આસ્ક યુ એ ક્વેશ્ચન સર, એ ક્વેશ્ચન સર, સાહેબ હું આપને પ્રશ્ન પૂછી શકું. મે આઈ ગો આઉટ સર, સાહેબ હું બહાર જઈ શકું, તો મેની જગ્યાએ તમે કેન આઈ ગો આઉટ સર, સાહેબ હું બહાર જઈ શકું, એમ પણ પૂછી શકો છો. પણ મિત્રો, કેનનો સૌથી વધારે જો ઉપયોગ હોય ને તો પેલો એબિલિટી બતાવવા માટે, કોઈને કોઈ સામર્થ્ય બતાવવું છે, કોઈને કોઈ કૌશલ્ય બતાવવું છે, ત્યારે કેન વપરાય. આઈ કેન ડુ ધીસ. જો આપણે ઘણા એમ કે હું છે, અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા છે, એનું ફક્ત ખાલી આ એક જ વાક્ય, આઈ કેન, આઈ કેન, આઈ કેન, હું આ કામ કરી શકું, આઈ કેન વિન ધ ઇલેક્શન, હું ચૂંટણી જીતી શકું. તો એ કેન છે એ આપણી સામર્થ્ય અથવા એબિલિટી બતાવે. તો કેનનો સૌથી વધારે ઉપયોગ એબિલિટી દર્શાવવા માટે થાય. પછી એનો બીજો ઉપયોગ છે એ આપણે ખાલી જાણવો જરૂરી, કે રજા કે પરવાનગી લેવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં મેને બદલે કેન પણ વાપરી શકાય. મે આઈ હેલ્પ યુ, એવી જ રીતે તમે કેન આઈ હેલ્પ યુ પણ બોલી શકો. ઓકે, તો મેનો બીજો ઉપયોગ ત્યાં આવી જાય છે. એવી રીતે મેના તો આપણે બે ઉપયોગ યાદ રાખીશું મિત્રો. પછી કેન છે એનું ભૂતકાળનું રૂપ, કેનનું ભૂતકાળનું રૂપ કુડ થાય છે. તો કુડનો ગુજરાતી અર્થ થાય શક્યો અથવા શકતો હતો. જો આપણે ગુજરાતીમાં મિત્રો આ બોલીએ જ છીએ, જ્યારે હું નાનો હતો ત્યારે ઝાડ ઉપર ચડી શકતો હતો, તો એ ચડી શકતો હતો એ ભૂતકાળમાં એ કામ કરવાની શક્તિ હતી. તો એ શક્તિ એટલે વર્તમાન કાળમાં કેન અને ભૂતકાળમાં કુડ. તો કેનનું ભૂતકાળનું રૂપ કુડ છે. ભૂતકાળમાં કોઈ કામ કરી શકતા હતા ત્યારે કેનનું ભૂતકાળનું રૂપ કુડ વપરાય. દાખલા તરીકે આઈ આઈ કુડ, આઈ કુડ ક્લાઇમ્બ, આઈ કુડ ક્લાઇમ્બ ધ ટ્રી, આઈ કુડ ક્લાઇમ્બ ધ ટ્રી. વેન આઈ વોઝ યંગ, વેન આઈ વોઝ એ ચાઇલ્ડ, જ્યારે હું નાનો બાળક હતો ત્યારે ઝાડ ઉપર ચડી શકતો હતો. તો ભૂતકાળમાં એ કામ કરવાની શક્તિ હતી ઝાડ ઉપર ચડવાની, ત્યારે કુડ કેનનું ભૂતકાળનું રૂપ કુડ વપરાય. જો વી આઈ કુડ, આઈ કુડ પ્લે, આઈ કુડ પ્લે ક્રિકેટ વેલ, આઈ કુડ પ્લે ક્રિકેટ વેલ. ઇન માય ચાઇલ્ડહુડ, ઇન માય સ્ટુડન્ટ લાઈફ, ઇન માય સ્ટુડન્ટ લાઈફ, મારા વિદ્યાર્થી જીવનમાં હું સારી રીતે ક્રિકેટ રમી શકતો હતો. અત્યારે એ શક્તિ નથી, અત્યારે ઝાડ ઉપર ચડવાની શક્તિ નથી, પણ ભૂતકાળમાં એ શક્તિ હતી. તો ભૂતકાળની શક્તિ બતાવવા માટે ઇંગ્લિશમાં કેનનું ભૂતકાળનું રૂપ કુડ વપરાય છે. આઈ કુડ પ્લે ક્રિકેટ વેલ ઇન માય સ્ટુડન્ટ લાઈફ, મારા વિદ્યાર્થી જીવનમાં હું સારી રીતે ક્રિકેટ રમી શકતો હતો. તો એ અત્યારની ઘટના નથી બતાવતું, એ ભૂતકાળની સૂચના ઘટના સૂચવે છે. આઈ કુડ ક્લાઇમ્બ ધ ટ્રી વેન આઈ વોઝ ચાઇલ્ડ. જો અહીંયા વોઝ શબ્દ આવ્યો છે તો એ વોઝ એટલે ભૂતકાળની ઘટના મિત્રો, બરાબર. ત્યારે કેનનું ભૂતકાળનું રૂપ કુડ વપરાય છે. તો કુડ છે એનો પહેલો ઉપયોગ યાદ રાખો કુડનો, કે ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાની શક્તિ હતી, અમુક કામ કરી શકતા હતા એ દર્શાવવા માટે કુડ વપરાય છે, બરાબર. હવે કુડ છે એનો બીજો ઉપયોગ પણ તમને કહી દઉં મિત્રો. ઇનડાયરેક્ટ સ્પીચમાં, ઇનડાયરેક્ટ સ્પીચમાં કેનનું ભૂતકાળનું રૂપ, ઇનડાયરેક્ટ સ્પીચમાં અહીંયા આપણા બીજો ઉપયોગ કુડના સંદર્ભમાં વાત કરું તો, કુડ છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં કેનનું ભૂતકાળનું રૂપ, કેનનું ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ કુડ વપરાય છે. કુડ વપરાય. દાખલા તરીકે આવી રીતના વાક્ય છે, રવિ રવિ ટોલ્ડ, રવિ ટોલ્ડ ધ મેથ્સ ટીચર, ધ મેથ્સ ટીચર, રવિએ મેથ્સના ટીચરને કહ્યું ધેટ હી ખાલી જગ્યા ગેટ 95 માર્ક્સ, 95 માર્ક્સ ઇન મેથ્સ.
રવિએ ગણિતના સાહેબને કહ્યું કે તે ગણિતની અંદર 95 માર્ક મેળવી શક્યો. તો આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, એમાં ટોલ્ડ વાપર્યું છે, એમાં ધેટ વાપર્યું છે. તો એ ટોલ્ડ અને ધેટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો અહીંયા આપણને વિકલ્પ આપ્યો હોય કેન છે, મે છે, પછી શુડ છે અને કુડ આપ્યું છે. તો એમાં અહીંયા કેન ન આવે ભાઈઓ, અહીંયા કુડ આવશે, કારણ કે આ ભૂતકાળની ઘટના થઈ ગઈ. તો ભૂતકાળમાં કેનનું ભૂતકાળનું રૂપ અહીંયા આપણે કુડ વપરાય. તો કુડ છે એનો બીજો ઉપયોગ ઇનડાયરેક્ટ સ્પીચમાં છે, એ આપણે બે યાદ રાખીએ. પછી ત્રીજો ઉપયોગ છે એ પણ તમને કહી દઉં. કુડ છે એ કોઈને કોઈ વિનંતી વ્યક્ત કરવા માટે પણ વપરાય છે, અને ત્યારે ત્યાં કુડનો અર્થ કૃપા કરીને એવો થાય છે, બરોબર. પણ એનો ઉપયોગ એ ત્યાં પણ એમ કે થોડોક ઓછો છે, ત્યાં વુડ વધારે વપરાય. પણ વુડની અવેજીમાં તમે કુડ પણ વાપરી શકો. તો કુડ છે એનો ત્રીજો ઉપયોગ હું તમને કહી દઉં, વિનંતી સૂચવવા માટે. વિનંતી સૂચવવા માટે, વિનંતી એટલે રિક્વેસ્ટ. જો ઇંગ્લિશ શબ્દો મેં તમને ખાસ યાદ રાખવાનું કીધું છે. વિનંતી સૂચવવા માટે બીજા પુરુષના, બીજા પુરુષના પ્રશ્નાર્થ વાક્યમાં, પ્રશ્નાર્થમાં, બીજા પુરુષના પ્રશ્નાર્થમાં, પ્રશ્નાર્થમાં કુડ વપરાય છે. કુડ વપરાય, કુડ વપરાય. અહીંયા કુડનો ગુજરાતી અર્થ થાય કૃપા કરીને, કૃપા કરીને. જો આપણે ઘણી વખત બોલતા હોય કૃપા કરીને આપનો મોબાઈલ નંબર આપશો, તો એ કૃપા કરીને એટલે ઇંગ્લિશમાં કુડ યુ, જો કુડ યુ, કુડ યુ, કુડ યુ ગીવ મી યોર મોબાઈલ નંબર, યોર મોબાઈલ નંબર, પાછા પ્રશ્નાર્થ. જો કૃપા કરીને એક ગ્લાસ પાણી આપશો, કુડ યુ ગીવ, કુડ યુ ગીવ મી એ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. કૃપા કરીને આપનું સરનામું કહેશો, કુડ યુ ગીવ, કુડ યુ ટેલ મી યોર એડ્રેસ. કૃપા કરીને આ પ્રશ્ન ફરી એક વખત સમજાવશો, કુડ યુ એક્સપ્લેઇન મી ધીસ ક્વેશ્ચન અગેઇન. તો વિનંતી સૂચવવા માટે રિક્વેસ્ટ, બતાવવા માટે કુડ છે એ બીજા પુરુષના પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય છે ક્યારેક વુડની જગ્યાએ. ત્યારે આપણે આટલું ધ્યાન રાખીએ એટલે લગભગ કુડનો સંદર્ભમાં પણ માહિતી આવી ગઈ. તો કુડના ત્રણ ઉપયોગ. પહેલો ઉપયોગ, ભૂતકાળમાં કોઈ કામ કરવાની શક્તિ હતી, ગુજરાતી યાદ રાખ્યો, ભૂતકાળમાં કોઈ કામ કરી શકતા હતા, ભૂતકાળમાં કોઈ કામ કરી શક્યો, એ શક્યો એટલે કુડ. કોઈને કોઈ ભૂતકાળમાં કામ કરવાની શક્તિ, એબિલિટી બતાવી એટલે કુડ વપરાય. ઇનડાયરેક્ટ સ્પીચમાં કેનનું ભૂતકાળનું રૂપ કુડ વપરાય. અને ત્રીજો ઉપયોગ, વિનંતી સૂચવવા માટે બીજા પુરુષના પ્રશ્નાર્થ વાક્યમાં પણ કુડ વપરાય છે. એમાં ખાલી જગ્યા પછી યુ જ હોય એ હંમેશા ધ્યાન રાખીશું, બરોબર. કેનનો ઉપયોગ તો મેં કહી જ દીધો, એમાં સૌથી પહેલો ઉપયોગ આપણે કેન છે, કોઈને કોઈ એબિલિટી, સામર્થ્ય, શક્તિ બતાવવું છે, અને શક્ય છે અર્થ એટલે કેન, શક્યો એટલે કુડ, બરોબર. આ બંને છે એ કોઈને કોઈ એબિલિટી, સામર્થ્ય, શક્તિ બતાવે. તો હવે બોલીચાલીમાં રોજબરોજ આટલા ઉપયોગ આપણે શીખી લીધા પછી મિત્રો આપણને નોલેજ આવી જ જવું જોઈએ કે ભાઈ હાલો આપણે અમુક કામ આવું રીતના આપણે બતાવીએ છીએ, વ્યક્ત કરીએ છીએ. તો ઇંગ્લિશમાં ઓકે પ્લીઝ, આઈ કેન ડૂ ધીસ વર્ક, ડોન્ટ વરી, હું આ કામ કરી શકું છું, ચિંતા ન કરતા, ઓકે. તો કેન અને કુડ વિશે આપ જો આટલી માહિતી યાદ રાખશો તો મારું એવું માનવું છે કે બીજું કોઈ વિશેષ વાંચવાની જરૂર નથી. અમારો વિડીયો જો આપને પસંદ પડ્યો હોય તો ચોક્કસ તમે લાઈક કરો, શેર કરો. તમારી સબસ્ક્રાઈબ ચેનલમાં તમે જો ચેનલની અંદર તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો યુટ્યુબ ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ચોક્કસ તમારા વ્યૂઝ અને ઓપિનિયન અમને આવકાર્ય છે, મોકલજો. થેન્ક યુ વેરી મચ. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.